વેલકમ ફ્રેન્ડ્સ, ચર્ચામાં રહેલા અગત્યના સાહિત્યકારોમાં આપણે કુંદનિકાબેન કાપડિયાને જોયા હતા. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે કુમારપાળ દેસાઈ, કે જેમને બાલ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે, તેમની કૃતિઓ અને તેમના સર્જન વિવેચન અંગે આપણે જોઈએ. તો કે કુમારપાળ દેસાઈનો જન્મ 30 ઓગસ્ટ 1942માં થયેલો છે. કઈ જગ્યાએ? તો કે બોટાદના રાણપુરમાં. અને તેમનું વતન જે છે એ સાયલામાં આવેલું છે. તેઓ એક વિવેચક છે, કટાર લેખક છે અને અનુવાદક છે. ઓકે, લેખકની સાથે તેઓ વિવેચન પણ કરતા હતા, કટાર લેખન પણ કરતા હતા, સાથે સાથે અનુવાદ પણ કરતા હતા. તેમના પિતા એક જાણીતા સાહિત્યકાર એટલે કે બાલાભાઈ દેસાઈ હતા, જેમનું ઉપનામ તમે જોઈ શકો જય ભીખુ છે. ઓકે, અને તેમનું સૌ પ્રથમ સર્જન, તો કે 11 વર્ષની ઉંમરે તેમણે ઝગમગ નામના સાહિત્યમાં બાલ સાપ્તાહિક જે હતું એમાં લખ્યું હતું. ઓકે, 11 વર્ષની વયે તેમણે ઝગમગ નામના બાલ સાપ્તાહિકમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેમનું જે પ્રથમ હતું કોલેજ સમય, તો કે આનંદધન જે છે એના પર શોધ પ્રબંધ લખ્યો હતો. અને આ કુબા દેસાઈ જે તમને દેખાય છે તો એ શું છે? તો કે એમનું જ્યારે પ્રથમ લેખ પ્રસિદ્ધ થયો ત્યારે તેમનું નામ કુબા દેસાઈ રાખ્યું હતું, કે જેથી કોઈ લોકો તેમને ઓળખે નહીં, કારણ કે એમના પિતાનું નામ પાછળ લાગતું તો દરેક એક જાણીતા સાહિત્યકારના પુત્ર તરીકે તેમની ઓળખ બનતી. પરંતુ એમને છુપાવવા માટે કુબા દેસાઈ તરીકે એમનું નામ લખેલું છે. ઓકે, એમનું ફર્સ્ટ જે બુક હતી એ વતન, તારા રતન, આ બધા જે છે એ કોલેજના જે ત્યારે અભ્યાસ દરમિયાન તેમણે લખેલા છે. તારા રતન છે, વતન છે, આ પુસ્તકો એમના કોલેજ કાળ દરમિયાન લખાયેલા છે. ત્યારબાદ એમને જે જીવનચરિત્રો લખ્યા છે સૌથી વધુ, તો કે લાલ બહાદુર શાસ્ત્રી વિશે જીવનચરિત્ર હતું, એનું નામ લાલ ગુલાબ હતું. અને તેમના મૃત્યુ જ્યારે થયું લાલ બહાદુર શાસ્ત્રીનું, તો ત્યારબાદ એમને લખ્યું છે મહામાનવ શાસ્ત્રી, એ પણ જીવનચરિત્ર જ છે. ત્યારબાદ એમના અગત્યના બુક જોઈએ, જીવનચરિત્ર જોઈએ અથવા તો બાળ સાહિત્ય, કે બિરાદરી છે, નાની વ્યક્તિના સાહસો બતાવતું હોય તો કે હૈયું નાનું, હિંમત મોટી, નાની ઉંમર મોટું કામ, આ બધા જે બુક્સ છે એ એમને શૌર્યને લગતા બનાવ્યા છે, મોતને હાથ તાળી જેવા પુસ્તકો. અગત્યના એમના જીવનચરિત્રો જેમને લખ્યા છે કે વીર રામ મૂર્તિ, સીકે નાયડુના, પછી બાળકોના બુદ્ધિ સાગર સુરીજી, પછી ભગવાન ઋષભ દેવ, તેમજ ભગવાન મલ્લીનાથ, ભગવાન મહાવીર, અંગૂઠે અમૃત વસે, આ દરેકે દરેક પુસ્તક જે છે એ કોઈ નવલકથા છે, બાળ સાહિત્ય છે. અહીંયા તમે જોઈ શકો છો આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર, એ યુએન મહેતાનું જીવનચરિત્ર છે. તેવી જ રીતે મોડ માર્ગનું અમૃત અને આધ્યાત્મનું શિખર એટલે કે શ્રીમદ રાજચંદ્રનું જીવનચરિત્ર. ઓકે, મૂળ માર્ગનું અમૃત અને આધ્યાત્મનું શિખર કોનું જીવનચરિત્ર છે? તો કે શ્રીમદ રાજચંદ્રનું. આ દરેકે દરેક પર એમને ખૂબ જ સારા પુસ્તકો લખેલા છે. આ સિવાય આપણે જોઈએ છે કે અપંગના ઓજસ, કે જે બ્રેલ લિપિમાં પણ લખાયું છે, હિન્દીમાં પણ લખાયું છે અને ઇંગ્લિશમાં પણ લખાયું છે. હિન્દીમાં અપાહિજ તન અડિગ મન, જે તમે અહીંયા જુઓ છો આ ફર્સ્ટ પેજ, તન અપંગ મન અડિખમ, આ પુસ્તક સૌથી વધુ પ્રસિદ્ધ પ્રખ્યાત થયેલું છે. ઓકે, ઇંગ્લિશમાં એનું અનુવાદ કર્યું તો ધ બ્રેવ હાર્ટ. અને એની પ્રસ્તાવના જે છે એ ગુજરાતના જે સંત છે પરમ પૂજ્ય મોટા અને ક્રિકેટર વિજય મર્ચન્ટે લખેલું છે. અને તેમનું એક નવલિકા સંગ્રહ જોઈએ તો કે એકાંતે કોલાહલ. તેમના વિવેચનોમાં હેમચંદ્રાચાર્યની સાહિત્ય સાધના, શબ્દ સંનિધિ, પછી ભાવન વિભાવન, આનંદન, આ દરેકે દરેક એમના વિવેચન પત્રો છે. અથવા ત્યારબાદ એક બુક જોઈએ કે હિન્દી અને ઇંગ્લિશમાં પણ તેમને કાર્ય કર્યું છે, તો કે જિન શાસનની કીર્તિ ગાથા, એ એમની હિન્દીમાં લખાયેલી પુસ્તક છે. અને 2019માં
પ્રગટ થયેલી નવલકથા જે હતી અનાહતા, તો એ મહાભારતનું પાત્ર કુંતી એને સેન્ટરમાં રાખીને બનાવવામાં આવેલી નવલકથા છે. કુંતી બેઝ્ડ જે કથા નવલકથા બનાવવામાં આવી છે એનું નામ છે અનાહતા. ઓકે, એટલે સુધી તમને એની કૃતિઓ ક્લિયર હશે. અને આના સિવાય એમને એવોર્ડ જે મળ્યા છે એ તો કે હેમચંદ્રાચાર્ય એવોર્ડ 1980માં તેમને 10 આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તમે દિવાળીબેન મોહનલાલ મહેતા એવોર્ડ આપવામાં આવ્યો. આના સિવાય રણજીતરામ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી મહેતા એવોર્ડ અને સાહિત્ય અકાદમી પુરસ્કારનો બાળ સાહિત્ય પુરસ્કાર જે છે એમના સમગ્ર યોગદાન બદલ આપવામાં આવ્યો છે. તેમના કોઈ પુસ્તક માટે આપવામાં આવ્યો નથી, તેમના સમગ્ર યોગદાન માટે. એટલે અત્યાર સુધી તેમણે જેટલું પણ કાર્ય કર્યું તેના બદલ બાળ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. આઈ હોપ તમને કુમારપાળ દેસાઈ વિશેની પૂરેપૂરી વિગત યાદ રહી ગઈ હશે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુ વિડીયો જોવા માટે બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.